આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં ધામધૂમ પૂર્વક ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. રસાયણી વિદ્યાકુંજ શાળા દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળાના બાળકો દ્વારા ખાસ કરીને જે માટીની મૂર્તિઓ છે જે બનાવવામાં આવી છે, 300થી વધારે માટીની મૂર્તિઓ શાળાના બાળકો દ્વારા ઘરેથી બનાવીને લાવવામાં આવી છે અને તેની અહીં સ્થાપના કરવામાં આવી છે. ખાસ કરીને 2.5 દિવસના ગણપતિ છે તેની સ્થાપના અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે અને આનો હેતુ ફક્ત એટલો જ છે કે જે અવકાશ યાત્રી છે સુનિતા વિલિયમ્સ અને વિલમોર કે જેઓ અવકાશયાનમાં છેલ્લા 4 મહિનાથી ફસાય છે તેઓ હેમ કેમ પાછા આવે તેની સાથે પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. ત્યારે શાળાનો વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું. જી, તારું નામ? સોલંકી જાનીશ મારું નામ. મૂર્તિ બનાવી છે અને કેવું લાગી રહ્યું છે કે આ મૂર્તિ જાતે બનાવવામાં આવી? એક અલગ ઉત્સાહ આવી રહ્યો છે બાપાને. આમ એક અંદરથી એક નવો આભાસ થઈ રહ્યો છે કે ના, આપણે બાપાની મૂર્તિ બનાવી, આપણે ભક્તિ કરી, એવો નવો એક આભાસ થઈ રહ્યો છે. અને આ મૂર્તિ બનાવવાની સાથે તમે અવકાશ યાત્રી જે સુનિતા વિલિયમ છે તેને પાછા લાવવા માટે પણ પ્રાર્થના કરી રહ્યા છો, તો 2.5 દિવસ કઈ રીતનું તમારો કાર્યક્રમ? અમારો 2.5 દિવસનો પ્રોગ્રામ એ રીતે છે કે સુનિતા વિલિયમ્સને પાછા લાવવાની પ્રાર્થના બાપાને કરી રહ્યા છે. તેઓ તેમની સાથે ગણેશજીની મૂર્તિ પણ લઈ ગયા છે, તેથી વિજ્ઞાન પણ માને છે કે ગણેશજીની એક આ એક અનોખી ભક્તિ છે, જેથી અમે લોકો તેમને ગણેશજીને 315 જેટલી મૂર્તિઓથી નાની મૂર્તિઓ પૂજન કરી બાપાની ભક્તિ અને આરાધના સ્થાપના કરીને તેમને પૂજા આરાધના કરીને મહાઆરતી છે, 4 કલાકની અખંડ ધૂન છે, તેથી અમે બાપાને પ્રસન્ન કરીને સુનિતા વિલિયમ્સ પાછી આવે તે માટે પ્રાર્થના અમે કરી રહ્યા છીએ. બિલકુલ, સ્થાપના કરવામાં આવી છે, સાથે ખૂબ જ અનોખો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે કે સુનિતા વિલિયમ્સ અને વિલમોર પાછા ફરે તે માટેની પ્રાર્થના કરવામાં, સાથે શાળાના આચાર્ય છે આપણે તેમની સાથે પણ વાત કરીશું. શ્રી સાહેબ, આ જે મૂર્તિઓ સ્થાપના કરવામાં આવી છે શું હેતુ છે અને બાળકોમાં કઈ રીતનો ઉત્સાહ, કારણ કે આટલી બધી મૂર્તિઓ ઘરેથી બનાવીને? સૌથી પહેલા તો અમારો ઉદ્દેશ એ છે કે આજે ગણેશ સ્થાપના જે કરી એ બાળકોએ જ એનું આયોજન કર્યું છે અને બાળકો એ જે એવું સજેશન કર્યું હતું કે જે સુનિતા વિલિયમ્સ જે અત્યારે સ્પેસ શટલમાં ફસાયેલા છે એ લોકો સાથે શ્રીમદ ભગવદ્ ગીતા અને ગણપતિજીની મૂર્તિ લઈને ગયેલા છે, તો સ્વાભાવિક છે કે આજે સ્થાપનાના દિવસે આપણે એવો કોન્સેપ્ટ નક્કી કરીએ કે ગણપતિ દાદાને આપણે એની સ્થાપના કરીને પૂજા અર્ચન કરી અને આપણે એવું ગણપતિ બાબાને અપીલ કરીએ કે એને કુશળક્ષેમ રીતે પાછા લાવે એમ.